માં દુર્ગા વિશે ટિપ્પણીની પોસ્ટથી ભારે વિવાદ સર્જાયો છે. નવરાત્રી સમયે પોસ્ટ વાયરલ થતા ભારે વિવાદ. પંચમહાલના વોટ્સએપ ગ્રુપમાં આ પોસ્ટ મુકાઈ હતી. માતાજી વિશે ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં ભારે રોષ. મોટી સંખ્યામાં કલોલ પોલીસ સ્ટેશને લોકો એકત્રિત થયા. સૂત્રોચ્ચાર કરી કાર્યવાહીની માંગ કરી. અભદ્ર ટિપ્પણી કરનાર અને ગ્રુપના એડમિન સામે કડક કાર્યવાહીની હિન્દુ સંગઠનોની માંગ. નવરાત્રી સમયે જ વોટ્સએપ ગ્રુપમાં આ પોસ્ટ મુકાઈ હતી અને તેના કારણે હિન્દુ સંગઠનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો. તેમણે કહ્યું કે સમાજની લાગણી દુભાઈ છે અને નવરાત્રીના સમયના આ પ્રકારની પોસ્ટ ઉચિત નથી, એટલે કડક કાર્યવાહી કરવામાં આવે. ટિપ્પણી કરનાર અને ગ્રુપના એડમિન સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. માતાજી વિશે ટિપ્પણી કરવામાં આવી, એ ટિપ્પણીનો મેસેજ ફરતો થયો, દરેક લોકોએ જોયો. સમાજના, હિન્દુ સમાજના ઘણા યુવાનો, દરેક વયના લોકો અહીંયા અત્યારે ઉપસ્થિત છે. લોકો દુઃખી છે આવા મેસેજથી. આ મેસેજથી યુવા વર્ગને ઉશ્કેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, હિન્દુ સમાજને, ધર્મને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હિન્દુ સમાજ ભેગું થઈ અને આજે પોલીસ સ્ટેશન પર આની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને કડકમાં કડક પગલાં થાય અને અવારનવાર આવા વ્યભિચારી માનસિકતાવાળા લોકો જે સમાજની અંદર સદભાવના અને સમરસતાનો ભાવ છે એને વખોડવાનો અને હિન્દુ સમાજને અવારનવાર બદનામ કરવાનો પ્રયત્ન કરે છે એની પર કડકમાં કડક પગલાં થાય એ હેતુસર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સમાજના તમામ આગેવાનો થ્રુ કાલોલ પોલીસ સ્ટેશનમાં આજે કડક કાર્યવાહી થાય તે ઉદ્દેશથી એક અરજી આપવામાં આવી છે. રુદ્રેશ સાથે પરિવારજનોનો પોલીસ મથકે હોબાળો. યુવકને માર મારનાર સામે હત્યાનો ગુનો નોંધવામાં. પંચમહાલના ઘોગંબાની ઘટના. પરિણીતાને મેસેજ કરવા મુદ્દે ઢોરમાર માર્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું. પરિવારજનોએ માર મારનારના નામ પણ આપ્યા. મહત્વનું છે કે પોલીસ દ્વારા અગાઉ યુવકને માર મારનાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં હત્યાનો ગુનો નોંધવા માંગ કરાઈ છે. ત્યારે તપાસ દરમિયાન અન્ય કોઈ પણ આરોપી હશે તેની સામે કાર્યવાહી કરવાની પોલીસે ખાતરી આપી હતી. દવાખાને ગયો ત્યારે એને મને બધું કીધું કે બે, એક ઇક્કો, બે બાઇક લઈને મને મારવા આવ્યા હતા. એક ભાઈ કાચમાં બારી તોડી અને મને ઉપર બ્રશ કરતો હતો અને માર્યો. અને હું એના કાકાને દીધો, હું અરાજ ગામમાં રહું છું. અને એને મેં શનિવારે બપોરે એને મળવા ગયો તો ખબર જોવા ત્યારે એને મને વાત કરી કે આટલા લોકો મને મારવા આવ્યા હતા અને એટલો બધો 1.5 કલાક સુધી એને માર્યો છે સાહેબ. ત્યાંથી એને પોલીસ સ્ટેશન લાવ્યા. પોલીસ સ્ટેશનથી એવું કીધું કે એને દવાખાને જો મરી જશે, દવાખાને રેફરલમાં દાખલ થયો. ત્યાંથી અમે ગોધરા લઈ ગયા, ગોધરાથી SSCમાં લઈ ગયા. ત્યાં અમે એડમિટ કર્યો. ત્યાં અમારી 00માં ફરિયાદ લખાઈ. અમને બીજું કશું નહીં સાહેબ, ન્યાય જોઈએ છે. અમારો સમાજ નાનો છે, અમારે ન્યાય જોઈએ, બીજું કશું જોઈતું નથી અમારે. બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવાની ચર્ચા. બનાસકાંઠાનું વિભાજન કરી પશ્ચિમ વિસ્તારને ઓગળ જિલ્લો બનાવવાની માંગ ઉઠી અને આ માંગ સાથે જ બેઠક મળી રહી છે. ઓગળ જિલ્લાનું વડુ મથક દિયોદર રાખવાની માંગ સાથે બેઠકનું આયોજન. દિયોદર તાલુકા સહિત અન્ય 5 તાલુકાના સામાજિક તેમજ સર્વપક્ષીય રાજકીય આગેવાનોની હાજરીમાં બેઠક મળશે. બપોરે 3 વાગે રાજવી ગુમાનસિંહજી બાપુની આગેવાનીમાં દિયોદરની VK વાઘેલા હાઈસ્કૂલ ખાતે બેઠક મળશે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનની વાતને લઈ હવે ઠેર ઠેર બેઠકોનો દોર શરૂ થયો. સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, આજે આ બેઠક મળવાની છે બપોરે 3 કલાકે, શું હેતુ? ચોક્કસથી અમને જણાવ્યું કે ચર્ચા જાગી છે કે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવશે, એટલે કે વિભાજન કરવામાં આવશે. તેને લઈને પહેલા થરાદને જિલ્લો બનાવવા માટેની માંગ ઉઠી હતી, તો હવે દિયોદરને જિલ્લો બનાવવા માટેની માંગ ઉઠી છે. આજે દિયોદર ખાતે દિયોદરને ઓગળ જિલ્લો બનાવવાની માંગ સાથે એક બેઠક મળવાની છે. આ બેઠકની અંદર 5 તાલુકાઓના તમામ પક્ષોના રાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ પણ હાજર રહેશે. તે ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને ધારાસભ્યો પણ હાજર રહેવાના છે. દિયોદરની VK વાઘેલા હાઈસ્કૂલ ખાતે બેઠક મળશે અને તેમાં નિર્ણય લેવામાં આવશે કે ભાઈ જો વિભાજન બનાસકાંઠા જિલ્લાનું કરવું હોય તો દિયોદરને મુખ્ય મથક બનાવવામાં આવે અને ઓગળ જિલ્લો તેનું નામ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. જી, આભાર કિશોર જાણકારી આપવા માટે. ઓનલાઈન ટાસ્કના નામે લાખોની છેતરપિંડી. 18 લાખથી વધુની છેતરપિંડી આચરી. ઉચ્ચ વળતરની લાલચ આપી લાખો ખંખેર્યા. સુરત સાયબર સેલે બે આરોપીને મુંબઈથી ઝડપ્યા.
ટાસ્કના બદલે સારું વળતર મળશે ની લાલચ આપી હતી. અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ નફો કે ભરેલ રૂપિયા પરત ન મળતા ફરિયાદીએ આરોપીઓ વિરુદ્ધમાં સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંજાની ખેતી કરતા શખ્સની ધરપકડ કરાઈ છે. ખેરગામના ઢોલંબર ગામે છોડ ઉગાડવામાં આવ્યા હતા. ઘરની પાછળ 15 જેટલા છોડ મળી આવ્યા. એસઓજીએ 54,000 મુદ્દામાલ કબજે કર્યો. એસઓજીએ તપાસ કરતા આખું કારસ્તાન બહાર આવ્યું. એનડીપીએસના ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. એક મહિનામાં બીજી વખત ગાંજાની ખેતી કરતા ઈસમની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આવી નવલા નોરતાની રાત તમારી શેરી ગરબાના રંગ ન્યૂઝ 18 ગુજરાતીને સંગ. ન્યૂઝ 18 ગુજરાતીના વોટ્સએપ નંબર 6303904475 પર મોકલો તમારી શેરી ગરબાના વિડીયો. શેરી ગરબાની રમઝટ રોજ બપોરે 2:24 કલાકે. વડોદરાના નિઝામપુરામાં ખેલાયો ખૂની ખેલ. ડાન્સ ક્લાસીસના સંચાલકનો બે યુવકો પર ચપ્પુ વડે જીવલેણ હુમલો. એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. બિહારના દરભંગાનો વાયરલ થયેલો વિડીયો ચર્ચા બાદ સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવાના ચક્કરમાં વાયરલ કર્યો ખોટો વિડીયો. બિહારમાં પૂર આવ્યું હોવાનો વિડીયો વાયરલ થતા તપાસ શરૂ. બિહારના કટિહારમાં અનેક વિસ્તારમાં પૂરના પાણી ભરાયા. અમદાવાદ બ્લોકની 12 પંચાયતો અને નગર પંચાયતો પણ પૂરથી પ્રભાવિત. કેડસમાં પાણી વચ્ચેથી લોકો અવર જવર કરવા મજબૂર. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી પલળી. લોકો ભોજન માટે પણ વલખા મારતા દેખાયા. રોજિંદા કામો કરવા માટે પણ સ્થાનિકો જોખમ ખેડવા મજબૂર બન્યા. બિહારના કિશનગંજમાં કનકાઈ નદીના જળસ્તરમાં વધારો. નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા. વધતા જળસ્તરને લઈને તંત્ર એલર્ટ મોડમાં. નેપાળમાં આવેલા પૂરના કારણે મચ્યો હાહાકાર. બિહારના ખેતરો પૂરના પાણીથી થયા પાયમાલ. ખેતરોમાં પાણી ભરાઈ જતા ઊભો પાક નષ્ટ. ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા નહીવત. વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી. દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના. કચ્છ સૌરાષ્ટ્રમાં વાતાવરણ સૂકું રહેશે. ખેલૈયાઓ રેઇનકોટ તૈયાર રાખજો. હવામાન નિષ્ણાત અંબલાલ પટેલનો મોટો ધડાકો. 5 ઓક્ટોબરથી હવામાનમાં આવશે પલટો. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી. નવરાત્રિમાં વિલન બની શકે છે મેઘરાજા. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે છે સારા સમાચાર. શિયાળુ પિયત માટે ધરોઈ ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવશે. ધરોઈ ડેમ 87.74% ભરાતા નિર્ણય કરાયો. રાવલ ગામે નદીના પુલ પાસે ફસાયેલા વૃક્ષો હટાવવાનું કામ ખેડૂતોએ જાતે કર્યું. નદીમાં વૃક્ષો ફસાતા પાણી ખેતરોમાં ફરી વળ્યા. તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ખેડૂતોએ સ્વખર્ચે કરાવી પડી કામગીરી. આણંદના સુજિત્રા તાલુકાના 23 ગામમાં ડાંગર પકવતા ખેડૂતોને મોટું નુકસાન. હજી પણ ઘણા ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા. પાક નુકસાનીના સર્વેમાં ભેદભાવ કરાયાનો ખેડૂતોને આક્ષેપ. ફરી સર્વે કરીને વળતર ચૂકવવા ખેડૂતોએ કરી માંગ. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં 2 દિવસ પહેલા પડેલા વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા. વરસાદી પાણી સતત ભરાયું રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળાની ભીતિ. પાલિકાએ પ્લોટ ધારકોને માત્ર નોટિસ આપીને માન્યો સંતોષ. જામનગરના બીઆરસી ભવનમાં ભરાયું પાણી. બીઆરસી ભવનમાં પાણી ભરતા સરકારી ચોપડા પાણીમાં પલળ્યા. ન્યૂઝ 18 ગુજરાતે બીઆરસી ભવનના કોઓર્ડિનેટર સાથે વાતચીત કરતા ખુલાસો. અનેક વખત રજૂઆત બાદ પણ સમારકામ ન કરાયું હોવાનો આરોપ. રાજકોટના મવડી વિસ્તારમાં ગેરકાયદે જગ્યામાં ચાલી રહ્યા છે શાળા. પરમિશન વગર 3 માળનું મકાન બનાવી દીધું. 1.5 વર્ષથી મનપાએ માત્ર 1 જ નોટિસ આપી સંતોષ માન્યો.